તો આવૃત્તિને એલસીઆર સમાંતર પરિપથમાં કુલ પ્રવાહ લઘુત્તમ હોય છે તો કુલ પ્રવાહ દર્શાવો કે આ આવૃત્તિ એલસીઆર સમાંતર પરિપથમાં કુલ પ્રવાહ લઘુત્તમ હોય છે આપણે પ્રવાહનું મૂલ્ય મેળવવાનું છે અને દરેક શાખામાં શું કે સાત પોઈન્ટ અગિયારમાં દર્શાવેલ ઘટકોને સ્ત્રોત માટે આ આવૃત્તિ એ પરિપથમાં દરેક શાખામાં પ્રવાહનું આરએમએસ મૂલ્ય મેળવવાનું છે શું મેળવવાનું છે પ્રવાહનું આર મૂલ્ય મેળવવાનું છે તો એક કામ કરીએ એલસીઆર શ્રેણી માટે આપણને પ્રવાહ મળેલો જતો એલસીઆર સમાંતર માટે પ્રવાહ મેળવી દઈએ પછી કહીશું કે ભાઈ આપણે શ્રેણી અને શ્રેણીમાં તો આપણે ઉપરના દાખલામાં સમાંતરમાં અહીંયા મેળવી દઈએ પછી કહીએ કે ભાઈ સમાંતરમાં પ્રવાહ કેવો છે લઘુત્તમ છે તો દરેક શાખામાં પ્રવાહના આરએમએસ મૂલ્ય પણ મેળવવાનું છે પરંતુ આપણે એમાં સાત પોઈન્ટ અગિયારમાં દાખલાનો ઉપયોગ કરવાનો છે સાત પોઈન્ટ અગિયારમાં દાખલો તમને આપેલો છે ઓકે ચાલો અનુનાદની સ્થિતિ મેળવવાની છે બધી વાત બસો ત્રીસ વોલ્ટ એસી વીઆરએમએસ આપી દીધો વીઆર ચાલીસ ઓહમ આર બરાબર ચાલીસ ઓહમ બરાબર રકમ એક વખત સમજી લેજો અનુનાદ આવૃત્તિ જેટલી દાખી તો એલસીઆર ત્રણેય ઘટકને સમાંતર જોડવામાં આવે તો દર્શાવો કે એલસીઆર સમાંતર પરિપથમાં કુલ પ્રવાહ લઘુત્તમ હોય છે ચાલો સૌ પ્રથમ આપણે અનુના દાવૃત્તિ મેળવશું અનુના દાવૃત્તિ મેળવવા માટે આપણે ઓમેગાની કિંમત ડાયરેક્ટ તમને મળી જશે શું થશે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વન અપન અંડર રૂટ એલ સી ઓમેગા જીરો ઇઝ ઇક્વલ વન વનના વલ એલના કેટલા થશે એલ બરાબર પાંચ હેનરી સી એસી માઇક્રોફેરાડી એસી ગુણ્યા દસની માઇનસ છની કેલ્ક્યુલેશન કરીને આઠ પાંચ ચાલીસ ચારનું વર્ગમૂળ બે અને પહેલાંનું દસની માઇનસ ચાર એટલે દસની માઇનસ બે એટલે એક ભાગ્યા બે એટલે ઝીરો પોઈન્ટ પાંચ એટલે પચાસ રેડિયન પ્રતિ સેકન્ડ મળેલી આ તમને આવૃત્તિ મળી ઓકે ચાલો હવે સમાંતરમાં આપણે પ્રવાહનું મૂલ્ય મેળવીએ સમાંતરમાં આપણે આઈઆરએમએસ નું મૂલ્ય મેળવ્યું કેટલો પ્રવાહ નીકળશે મિત્રો સમાંતરમાં હોય ત્યારે ફિઝર ડાયાગ્રામની મદદથી મેળવીએ બરાબર જોજો અહીંયા ફિઝર ડાયગ્રામ કંઈક આ રીતે દોરાશે એમાં તમને ડાયરેક્ટ આપી દીધેલું છે આપણે બરાબર સમજીને કરવું પડશે સર સમાંતરમાં હોય ત્યારે બધામાં શું સમાન હોય તો કે ભાઈ સમાંતરમાં હોય ત્યારે બધાની અંદર વોલ્ટેજ સમાન હોય તો વોલ્ટેજના ફેઝરને અહીંયા દેખાડું વોલ્ટેજના ફેઝરને અહીંયા દેખાડું અવરોધનો પ્રવાહ કઈ બાજુ થશે તો કે ભાઈ અવરોધનો પ્રવાહ જે બાજુ વોલ્ટેજ હશે એ બાજુ સમાન કળામાં હોય તો આ અવરોધનો પ્રવાહ એને આપણે આઈ આર કહીશું ત્યાર પછી અવૃદ્ધનો એ બાજુ ત્યાર પછી આપણે કેપેસિટરના પ્રવાહને તો કેપેસિટરમાં પ્રવાહ આગળ હોય તો વોલ્ટેજ અહીંયા છે તો કેપેસિટરનો પ્રવાહ આ બાજુ થશે આઈસી અને ઇન્ડક્ટરના પ્રવાહની નીચેની બાજુ આઈ એલ હવે એમાં કોણ મોટો છે કોણ નાનો છે આપણને કંઈ ખબર નથી તો આઈ ગ્રેટર ધેન આઈ અથવા તો આપણે જે પણ લઈ શકીએ એવું હં તો પરિણામી શું થશે અહીંયા પરિણામી પ્રવાહ શું થશે બરાબર સમજો અહીંયા પરિણામી પ્રવાહ શું થશે તો કે ભાઈ આઈ બરાબર આઈ બરાબર બરાબર જોજો આઈ બરાબર અંડર રૂટ આઈ સ્ક્વેર પ્લસ હવે આ બંનેમાં આઈસી મોટો છે કે આઈએલ મોટો છે આપણે દાખલા તરીકે આઈસી મોટો છે તો પરિણામી એનો ફેઝર કઈ બાજુ આવશે તો કે આઈસી મોટું આયલ ના તો એનો પરિણામી ફેઝર અહીંયા આવશે અને એનું મૂલ્ય કેટલું થાય આઈસી માઇનસ આઈએલ થશે એ આઈસી માઇનસ આઈ આઈઆર આ બાજુ તો પરિણામી આ આપણો પ્રવાહ આ બાજુ થશે અને અહીંયા કંઈક ખૂણો બનાવશે પણ આ IC માઈનસ IL અને IR વચ્ચે કેટલો ખૂણો 90 નો ખૂણો તો I બરાબર શું થશે a નો વર્ગ b નો વર્ગ 2ab cos θ cos θ તમારો 90 થશે એટલે એ આખો નીકળી જશે એટલે IR સ્ક્વેર પ્લસ IC માઈનસ IL સ્ક્વેર આવું લખાય IC માઈનસ IL સ્ક્વેર આટલું ક્લિયર આટલું સમજણ પડે છે ક્લિયર દેખાય છે કે મિત્રો ઓકે ચાલો હવે I બરાબર શું થાય તો કે ભાઈ I બરાબર v mod z આઈ બરાબર વી બાય મોડેડ વી બરા એટલે વી બાય આર થાય ટૂંકમાં આપણી પાસે આઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય આર તો અહીંયા આઈ એટલે શું થશે તો કે ભાઈ વી આર એમ એસ મોડેડ ચાલો બધામાં આઈ નું સૂત્ર અહીંયા શું થશે તો કે ભાઈ બધામાં વોલ્ટેજ સમાન રહેશે તો અહીંયા પણ શું થશે વી આર એમ સ્કવેર છેદમાં એનો વર્ગ એટલે આરનો સ્કવેર અહીંયા શું થશે આઈસી આઈસી એટલે વીઆરએમએસ સ્કવેર છેદમાં એક્સી છેદમાં શું થશે એક્સી માઈનસ આયલ એટલે શું થશે આઈએલ વીઆરએમએસ સ્ક્વેર એક્સ એલ સ્ક્વેર ચાલો આમાંથી વીઆરએમએસ સ્વેર વી વીઆરએમ સ્ક્વેર નીકળી જશે એટલે એ સોરી સોરી અહીંયા ખાલી સ્કવેરની બાર એ બાર અહીંયા વીઆરએમએસ કોમન નીકળે એટલે સ્કવેર લાગે અહીંયા વીઆરએમએ સ્ક્વેર અહીંયા વીઆર સ્કવેર બાર નીકળે તો વીઆરએમએસ એ વીઆરએમએસ ને આ બધા ઉડી જશે ચાલો તો હવે શું વધશે વન અપોન મોડ જેડ બરાબર વનઅપોન બરાબર શ્રેણી કરતા બદલી ગયું શ્રેણીમાં શું હતું ઓમેગા એલ અહીંયા વનઅપોન ઓમેગાસી માઇનસ ઓમેગા એલ આવતો અહીંયા બદલી ગયું કેમ કે આપણે વ્યસ્ત કરવાનો કરવો પડે એમ છે ચાલો હવે અનુનાદ વખતે અનુનાદ વખતે શું થશે તો કે ભાઈ ઓમેગા સી બરાબર વન બાય આર સ્ક્ર કેમ કે આ તો જીરો થઈ ગયો તો અહીંયા અનુનાદ થાય અથવા તો બીજી રીતે સમજાવું મિત્રો અને આવી રીતે કરતા થોડુંક એક સ્ટેપ વધારે કરવું અહીંયા તો તમને વધારે આઈડિયા આવશે મોડ ઝેડ બરાબર શું લખી શકાય મોડ ઝેડ અને ઉપર લઈ જાઓ નીચે લાવો તો એકના છેદમાં અંડર રૂટ વન બાય આર સ્કવેર પ્લસ ઓમેગા સી માઇનસ વન અપોન ઓમેગા એલ સ્કવેર હવે આ જીરો થાય આની કિંમત વધે તો આની કિંમત ઘટે આની કિંમત ઘટે તો આની કિંમત વધે તો આ તો જીરો થઈ ગયું એ જીરો થઈ ગયું અનુનાદ વખતે ઓમેગા સી વન જોગા એલ તો તો આનું કિંમત ઘટી ગઈ આની કિંમત હા એકદમ ઘટ જેટલી ઘટી શકે એમ નથી એટલી ઘટી ગઈ તો ઝેડની કિંમત કેવી થશે મહત્તમ થશે તો અનુનાદ વખતે શું થાય સી બરાબર ઓમેગા થાય તો મોડ ઝેડ શું થાય મહત્તમ થાય મહત્તમ થાય જો મોડઝેડ મહત્તમ થાય તો આઈઆરએમએસ બરાબર શું થાય આઈઆરએમ એસ ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ બાય મોડ ઝેડ તો જો મોડઝેડ મહત્તમ થાય તો આઈઆરએમએસ કેવું થાય આઈઆરએમએસ આર મિનિમમ થાય મિનિમમ થાય આ સાબિત કરી દીધું આપણે કે જો ભાઈ મોડ જેડ મહત્તમ થાય મોડ મોળજેડ મહત્તમ ક્યારે થાય કે જ્યારે સમાંતરમાં જોડાણ હોય ન થાય ત્યારે મોડ જેડે મહત્તમ થાય મોડ જેડ મહત્તમ થાય તો આઈ એમએસ કેવું થાય ન્યૂનતમ થશે એટલે આપણો એક પ્રશ્ન સાબિત થઈ ગયો હવે એની અંદર બીજો પ્રશ્ન છે પેટા પ્રશ્નો છેના કે દરેક શાખામાં પ્રવાહના આર નું મૂલ્ય મેળવો દરેક શાખામાં પ્રવાહના આર નું મૂલ્ય મેળવવાનું છે ચાલો આપણે મેળવી દઈએ દરેક શાખામાં નું મૂલ્ય પહેલાં તો આરએમએસ મેળવીએ આઈ એટલે શું થશે આ V ઇક્વલ ટુ વી બાય તમને આપી દીધેલા છે આરએમએસ બાય આર આરએમએસ કેટલા છે 230 ત્રીસ ભાગ્યા ચાલીસ બસ્સો ત્રીસ ભાગ્યા ચાલીસ ત્રેવીસ ભાગ્યા ચાર પાંચ ચાર વીસ ત્રણ પાંચ આવશે પાંચ એમ્પિયર

જોડેલ છો પરિપત નો અવરોધ અવગણ્ય છે તો પ્રવાહ નો કંપ વિસ્તાર પ્રવાહનો નો કંપ વિસ્તાર આપણે ડાયરેક્ટ પહેલેથી જ મેળવતા જઈએ પ્રવાહનો નો કંપ વિસ્તાર એટલે આઈ એમ આઈ એમ ઇઝ ઇક્વલ ટુ बाय બાય મોડેડ ચાલો પ્રવાહનો કંપ વિસ્તાર મિત્રો કીધો છે કંપ વિસ્તાર એટલે મહત્તમ થશે મહત્તમ ક્યારે થશે તો આપણે પેલા મોડ જેડ મેળવવો પડશે મિત્રો મૂળ જેડ એટલે શું થશે આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સેલ સ્ક્વેર તો એની કિંમતો મેળવવી પડશે પેલા સૌપ્રથમ પ્રથમ પહેલાં ઓમેગા મેળવી દઈએ મિત્રો xc એટલે 1 / ઓમેગા c 1 / ઓમેગા એટલે 2 पाई f કેટલા થશે ઓમેગા ની કિંમત 50 f ની કિંમત 50 આપેલી છે તો 2 पाई f કેટલા થશે 314 c હવે ડાયરેક્ટ કરવાનું c કેટલા થશે 60 માઇક્રો ફેરેડ એટલે 60 * 10^-6 ચલો xc ની કિંમત કેલ્ક્યુલેટર માં લઉં 1 ભાગ્યા 1 ભાગ્યા 314 * 60 * 10^-6

ભાગ્ય દસ ગુણ્યા દસની માઇનસ ત્રણ એટલે પચીસ પોઈન્ટ એકસો વીસ ઓહમ આનો મિત્રો પ્લસ એક્સી માઇનસ એક્સેલ સ્ક્વેર આર સ્ક્વેર કે આર કેટલા છે આર 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 આપેલા નથી આર આપણને અવરોધ અવગણીએ છીએ તો આર બરાબર જીરો તો એક્સી માઇનસ એક્સેલ કરો ત્રેપન પોઈન્ટ જીરો સાત ત્રેપન પોઈન્ટ સાત માઇનસ પચીસ પોઈન્ટ એકસો એકસો વીસ વીસ પચીસ સત્યાવીસ પોઈન્ટ નો વર્ગ એટલે તમને ડાયરેક્ટ આન્સર મળશે સત્યાવીસ પોઈન્ટ પંચાણું ચાલો તો આઈ એમ મેળવી દઈએ આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ બાય મોડેડ વીએમ એટલે રૂટ ટુ વી આર એમ એસ વી આર એમ એસ ઇઝ ઇક્વલ ટુ એમ બાય રૂટ ટુ ચાલો રૂટ ટુ એટલે એક પોઈન્ટ એકતાલીસ વી આર એમ એસની કિંમત કેટલી આપેલી છે બસો ત્રીસ મૂળ જેડની કિંમત કેટલી છે મૂળ જેડની કિંમત સત્યાવીસ પોઈન્ટ પંચાણું તો સત એક પોઈન્ટ એકતાલીસ ગુણ્યા બસો ત્રીસ ભાગ્યા સત્યાવીસ પોઈન્ટ પંચાણું તો તમને મળશે અગિયાર પોઈન્ટ સાઠ મિત્રો અગિયાર પોઈન્ટ સાઠ એમ્પિયર આઈ એમ બરાબર ત્યાર પછી બીજું શું કીધું કે પ્રવાહનું આર એમ એસ મૂલ્ય મેળવવાનું કીધું આરએમએસ મૂલ્ય આરએમએસ એટલે શું થશે આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ i am by root 2 એટલે 11.60 ભાગ્યા 1.41 11.60 ભાગ્યા 1.41 8.2269 એમ્પીયર આરએમએસ મળી ગયું ચલો ત્યાર પછી શું મળવાનું કીધું છે બીજો પ્રશ્ન દરેક ઘટકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ડ્રોપ નું મૂલ્ય મળો એટલે વીઆરએમએસ સી વીઆરએમએસ સી એટલે શું થશે આઈ આરએમએસ એસી આરએમએસ એસી आई एम एस के आठ पॉइंट बीस एक्सी के एक्सी एक त्रेपन प्रेंट 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 जीरो सात चार सौ छत्तीस चार सौ छत्सठ वोल्ट आर एम एस केपेसिटी वोल्टेज ड्रॉप इंडक्टर तो वी आर एम एस एल ए आई सॉरी आई आर एम एस एक्सेल આઈઆર એમ એસ આપણને ખબર છે આઠ પોઈન્ટ બાવીસ ઓગણ સિત્તેર એક્સેલ કેટલા છે પચીસ પોઈન્ટ એકસો વીસ ચાલો આ બંનેની કેલ્ક્યુલેશન કરો પચીસ પોઈન્ટ એકસો વીસ સોરી પચીસ પોઈન્ટ એકસો વીસ ગુણ્યા આઠ પોઈન્ટ બાવીસ ઓગણ સિત્તેર બસો છ પોઈન્ટ પાસઠ ચાલો આ બંને ઘટકના વચ્ચે તમને ઇન્ડક્ટર અને કેપેસિટરમાં મળી ગયા વોલ્ટે કમાવશે ત્યાર પછી તમે શું કીધું ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત પાવર કેટલો હશે ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત પાવર પી ઇઝ ઇક્વલ ટુ આઈ આર વી આર કોસ ડેલ્ટા ડેલ્ટા કેટલો થશે આમાં કોસ ડેલ્ટા પાઈ બાય ટુ કેમ કે એલસી પરિપથ છે મિત્રો એલસી પરિપથ હોય તો ડેલ્ટા હંમેશા પાઈ બાય ટુ હોય પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળામાં પાય બાય ટુ કાં તો આગળ હોય કાં તો પાય બાય ટુ જેટલી પાછળ હોય તો ડેલ્ટા બરાબર કેટલો થશે

ધારો કે સ્વાધ્યાય સાત પોઈન્ટ અઢારના પરિપથમાં પંદર ઓમનો અવરોધ છે તમને પંદર ઓમનો અવરોધ આપી દીધો છે તમારે આર બરાબર પંદર ઓમનો અવરોધ આપેલો છે પરિપથના દરેક ઘટકમાં સ્થાનાંતરિત સરેરાશ પાવર અને શોષાતો કુલ પાવર કેટલો છે આગળની જે રકમ હતી એમાં અવરોધ આપણને નહોતો આપેલો ખાલી એલસી પરિપથ હતો હવે એમાં અવરોધને એડ કરવાનો છે એટલે એલસી આર પરિપથ થશે દરેક ઘટકમાં શોષાતો પાવરની વાત કરી તો કે મિત્રો પહેલાં કેપેસિટરની વાત કરીએ પી કેપેસિટર તો અહીંયા શું થાય આઈઆરએમએસ કોસ ડેલ્ટા પરંતુ કેપેસિટી માટે ડેલ્ટા કેટલો તો કેટલો થશે જીરો કેમ પાય બાય ટુ કે એમાં વોલ્ટેજ છે એ પ્રવાહ કરતા કળામાં જેટલો પાછળ હોય પ્રવાહ પાઇ બાય ટુ જેટલો આગળ હોય એટલે એમાં કળા તફોત પાય બાય ટુ એટલે આ જીરો ઇન્ડક્ટરની વાત કરીએ તો ઇન્ડક્ટરમાં પણ કોસ ડેલ્ટા કેટલો થશે પાય બાય ટુ એટલે એ બંનેમાં શું થશે જીરો પ્રવાહ આપણે અવરોધની વાત કરીએ તો અવરોધમાં કેટલો થશે તો કે ભાઈ અવરોધમાં સ્થાનાંતરિત આઈઆરએમ એસ

એટલે આમાં તમારે પહેલાં આર એટલે પહેલાં નવો જેડ મેળવવો પડશે ત્યાર પછી અવરોધમાંથી પસાર થતો તો પ્રવાહ આવી રીતે મેળવાશે અને ત્યાર પછી આપણે એની ગણતરી કરી શકીશું અને કુલ પાવર કેટલો છે તો કે ભાઈ ઇન્ડક્ટરમાં અને કેપેસિટરમાં તો જતો નથી તો બધો પાવર ક્યાં જશે અવરોધમાંથી એટલે કુલ પાવર પણ આટલો જ થશે તો આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખી મિત્રો ધન્યવાદ